સવાર સવારમાં એક માસૂમ ડોક્ટરના દરવાજે જાય છે. સવાર સવારમાં એક માસૂમ ડોક્ટરના દરવાજે જાય છે. લાચાર બેબસ બનેલો એ માસૂમ થોડો ગભરાય છે. વળી હિંમત કરી એ ડોક્ટરને થોડું કશુંક પૂછતો જાય છે. વળી હિંમત કરી એ ડોક્ટરને થોડુંક કશુંક પૂછતો જાય છે. હે સાહેબ, ભૂખ ન લાગે એની કોઈ દવા માર્કેટમાં વેચાય છે? અમીર શરીર ઉતારવા જીમમાં પરસેવો પાડવા માટે જાય છે. અમીર શરીર ઉતારવા જીમમાં પરસેવો પાડવા માટે જાય છે, ને ગરીબ શરીર માટે મજૂરી કરીને પરસેવો પાડતો જાય છે. મોટા મોટા પ્રસંગોમાં, પાર્ટીઓમાં એટલું બધું ભોજન વેડફાય છે. મોટા મોટા પ્રસંગોમાં ને પાર્ટીઓમાં એટલું બધું ભોજન વેડફાય છે. તપેલા ભરેલા દાળ ભાત શાક ગટરમાં ફેંકી દેવાય છે. મિલન, હોટલોમાં પણ આ જ પરિસ્થિતિ દેખાય છે. મિલન, હોટલોમાં પણ આ જ પરિસ્થિતિ દેખાય છે. જમવા વાળા હોય બે અને દસ જણાનું ઓર્ડર કરાય છે. જેટલું બગડે છે થાળીઓમાં, એટલામાં તો ભૂખ્યો એક પરિવાર ધરાય છે. જેટલું બગડે છે થાળીઓમાં, એટલામાં તો ભૂખ્યો એક પરિવાર ધરાય છે. તમે જ કહો જી, આમાં ક્યાંય ભૂખ્યાનું પેટ ભરાય છે? સમાજની આ દુર્દશા કોઈને ક્યાં દેખાય છે? સમાજની આ દુર્દશા કોઈને ક્યાં દેખાય છે? માટે જ દાનવીરોના આ ભારતમાં 25 કરોડ લોકો ભૂખ્યા સુઈ જાય છે. આવો સાથે મળીને રોકીએ અન્નનો જે બગાડ થાય છે. આવો સાથે મળીને આપણે બધા રોકીએ અન્નનો જે બગાડ થાય છે. અન્નને છેક એના દરવાજે પહોંચાડીએ જે ભૂખથી પીડાય છે. મિલન, આવું કોઈ સત્કર્મ જ્યારે કોઈ માણસના હાથે થાય છે. મિલન, આવું કોઈ સત્કર્મ જ્યારે માણસના હાથે થાય છે. લખી રાખજો, એમાં જ મારો રામ રાજી થાય છે. લખી રાખજો, એમાં જ મારો રામ રાજી થાય છે. હે સાહેબ, ભૂખ ન લાગે એની કોઈ દવા માર્કેટમાં વેચાય છે? મિત્રો, આ કવિતા એટલા માટે છે કે અન્નનો જેટલો બગાડ થઈ રહ્યો છે ને, એટલામાં તો કેટલાય પરિવારો ધરાઈ જાય. પણ આજે પરિસ્થિતિ અવળી બની છે. અન્નનો મોટા મોટા પ્રસંગોમાં, મોટી મોટી પાર્ટીઓમાં, જે હોટલોમાં હોય કે પછી નાસ્તા હાઉસમાં હોય, લગભગ એટલો બધો અન્નનો બગાડ થાય છે. મિત્રો, એ અન્નના બગાડને બંધ કરીને એને યોગ્ય દિશામાં લઈ જઈએ ને, તો કોઈ ભૂખ્યાનું પેટ ભરાશે, કોઈ ભૂખ્યો આખો પરિવાર જમશે, અને પરિણામે એમાં જ આપણો પ્રભુ રામ રાજી થશે. આવો સાથે મળીને એક નવું પગલું ભરીએ. કોઈ જગ્યાએ, લગ્ન પ્રસંગમાં કે મોટા કોઈ પ્રસંગમાં, શુભ પ્રસંગોમાં કે આપણે હોટલોમાં જમવા ગયા હોય, ત્યાં પણ થોડું ઘણું ભોજન જે વધ્યું હોય ને, એને પાર્સલ કરાવીને એ ગરીબને આપીએ અને વિતરણ કરીએ. કારણ કે અન્નદાન એ જ મહાદાન છે. માટે આવો એક નવો રસ્તો અપનાવીએ. જે ભોજન વેડફાય છે એને એક એવી સિસ્ટમ દ્વારા ગરીબ માણસો, ભૂખ્યા માણસો જોડે પહોંચાડીએ અને એમના પેટનો એક કોળિયો બને, એટલા માટે એક પ્રયત્ન કરીએ. માટે મિત્રો, આ કવિતાને શેર કરો, અને જેટલા પણ લોકો ભોજનને વેડફે છે એ લોકોને જાગૃત કરો કે તમારા થકી કેટલાય પરિવારો ભૂખ્યા ઊંઘતા બચી જશે. જય હિન્દ, જય શ્રી રામ.